Hello viewers, myself Hetal Kamalia, teaching assistant in microbiology at C Sajanand Institute of Science and Technology Akwada, Paunagar. Warmly welcome to all in online tutorials. Today I am going to present the B.Sc. semester 5 paper. There is a 5 paper and each having a 4 units, and they start with the paper 5 note 3, that is a molecular genetics of prokaryotes. According to the Maharaja Krishna Kumar Singh Ji bhavnagar University, each paper having a four units. As I say, I am discuss about the paper 503 note three. That is the molecular genetics of.

સા તરીકે ઓળખવામાં આવે છે અને આ બધું જ વારસોની સ્ટડી કરવાનું જે સાયન્ટિફિક સ્ટડી છે એને જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે તો જીનેટિક્સની અંદર યુઝ થતી અલગ અલગ ટર્મ્સ છે જેવી કે જીન એલ જીનોટાઈપ ફિનોટાઈપ ઇન્ટ્રોન્સ એક્ઝોન્સ સિસ્ટ્રોન રિકોન મ્યુટ્રોન પ્લાઝમિડ ક્રોમોઝોમ જીનોમ ઝાયગોટ અને મેરોઝાઈગોટ આ બધી જ ટર્મ્સ છે એનો આપણે અહીંયા સ્ટડી કરવાનો છે કે આ બધી જ ટર્મ્સ છે એનું મિનિંગ શું થાય છે એ આપણે અહીંયા યુનિટ વનની અંદર જોઈશું નેક્સ્ટ જોઈશું બીજા પોઈન્ટની અંદર તો કે એક્સપેરિમેન્ટલ પ્રૂફ ફોર ડીએનએ એઝ અ જીનેટિક મટિરિયલ તો કે એવા એક્સપેરિમેન્ટ જોઈશું કે જે પ્રૂફ કરે છે કે તમારું ડીએનએ છે એઝ અ જીનેટિક મટિરિયલ છે એ તરીકે હોય છે તો કે એમાં આપણે ત્રણ એક્સપેરિમેન્ટ છે એનો સ્ટડી કરીશું પહેલું એક્સપેરિમેન્ટ છે ગ્રીફિક્સ એક્સપેરિમેન્ટ નેક્સ્ટ છે મેકાર્ટી એન્ડ મેક્લોઇડ એક્સપેરિમેન્ટ અને થર્ડ છે હર્ષી એન્ડ શાહ એક્સપેરિમેન્ટ આ ત્રણે ત્રણ એક્સપેરિમેન્ટ છે એવું પ્રૂવ કરે છે કે સેલની અંદર ડીએનએ છે એ જીનેટિક મટીરિયલ તરીકે યુઝ થાય છે એટલે કે હોય છે આ ત્રણે ત્રણ એક્સપેરિમેન્ટ આપણે ડીપમાં ભણવાના છે નાવ એના સબ પોઈન્ટ છે બી એમાં જોશું આપણે જીન સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન તો કે ફર્સ્ટ ઓફ ઓલ શું છે જીન તો કે જીન કોને કહેવાય તો કે જીન ઇઝ અ ફંક્શનલ સેગમેન્ટ ઓફ ક્રોમોઝોમ તો કે ક્રોમોઝોમની અંદર આવેલું એક ફંક્શનલ સેગમેન્ટ છે જેમાંથી ફર્ધર કોઈ પણ પ્રોટીન છે કે એન્ઝાઇમ છે એવું બને છે આ નાનામતા પીસને એટલે કે નાનામતા કટકાને જીન તરીકે ઓળખવામાં આવે છે તો કે આ જીનનું સ્ટ્રક્ચર કેવું હોય છે જેનું ફંક્શન કેવું હોય છે એનું આપણે સ્ટડી કરીશું અને નામ આપણે વોટસન અને ક્રિક નામના જે સાયન્ટિસ્ટ છે કે જે ડીએનએ નું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર આપ્યું છે આ ડીએનએ નું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે એ પણ આપણે એનું સ્ટડી એનું સ્ટ્રક્ચર સ્ટડી કરવાનું છે નાવ જોવાનું છે જીન સ્ટ્રક્ચર અને એનું ફંક્શન નાવ મૂવિંગ ઓન ટુ ધ સબ પોઈન્ટ સી ધેટ ઇઝ અ ડીએનએ રેપ્લિકેશન આપણે જાણીએ છીએ કે જ્યારે એક સેલમાંથી બીજા બે સેલ બને છે ત્યારે એની અંદર ડીએનએ છે એ ટ્રાન્સફર થાય છે એટલે કે જીનેટિક મટિરિયલ છે એ ટ્રાન્સફર થાય છે તો એને શો કરતા બે એક્સપેરિમેન્ટ છે ફર્સ્ટ ઓફ ઓલ છે સેમી કન્ઝર્વેટિવ નેચર અને મેન્સન એન્ડ શાહ એક્સપેરિમેન્ટ આ બે એક્સપેરિમેન્ટ છે જે પ્રૂવ કરે છે કે જ્યારે પેરેન્ટ્સમાંથી એના ટોટલ સેલ બને છે ત્યારે એની અંદર એનું જીન છે એ ટ્રાન્સફર થાય છે તો કે કઈ રીતે થાય છે લેડસી જો કે ધેડસીઝ ઇઝ અવર બેક્ટેરિયલ સેલ કે જેની અંદર ડબલ હેલિકલ સ્ટ્રક્ચરનું ડીએનએ આવેલું છે જેટ ઇઝ ધ પેરેન્ટલ સેલ હવે જ્યારે પેરેન્ટલ સેલ છે એનું ડિવિઝન થશે અને એમાંથી નવા બે ડોટર સેલ બનશે ત્યારે બે ડોટર સેલની અંદર પેરેન્ટલ સેલની જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એની એક એક કોપી જશે હવે આ જે નવા ડોટર સેલ છે એની સેકન્ડ કોપી છે એ જાતે સિન્થેસાઇઝ કરશે અને તે સિંગલ સ્ટેન્ડ ડીએનએમાંથી ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ છે ડોટર ડોટર સેલની અંદર બનશે આ જે ડોટર સેલ તો આ જે ટાઈપનું જે નેચર છે એને સેમી કન્ઝર્વેટિવ નેચર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે ડીએનએ છે એના પેરેન્ટ્સમાંથી જ્યારે એના ટોટલ સેલની અંદર ટ્રાન્સફર થાય છે ત્યારે ડીએનએ છે એનું ફર્ધર સિંગલ સ્ટ્રેન્ડમાં કન્વર્ઝન થઈ અને એક એક કોપી થઈ એના ડોટર સેલની અંદર ટ્રાન્સફર થાય છે અને એને એનું સેમી કન્ઝર્વેટિવ નેચર તરીકે ઓળખવામાં આવે છે તો આપણે સી સ પોઈન્ટમાં શું ભણીશું તો કે જે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે પેરેન્ટ્સમાં આવેલું છે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે તેની સ્ટ્રેન્ડ છે એની સેપરેટ કેમ થાય છે એ બંને સ્ટ્રેન્ડ એક અલગ કેમ થાય છે અલગ થઈ અને પછી લેડિંગ સ્ટ્રેન લેગિંગ સ્ટ્રેન આ બધી સ્ટ્રેન્ડ છે એ કેમ અલગ થાય છે અને જે ડોક્ટરમાં જઈ અને કેમ અલગ બીજી સ્ટ્રેન ફોર્મ થાય છે એનું આખું સ્ટડી આપણે સી સ પોઈન્ટની અંદર કરીશું નાવ મુવિંગ ઓન ટુ ધ યુનિટ ટુ ધેટ ઇઝ અ જીન એક્સપ્રેશન આપણે એનો સ્ટડી કરીશું આપણે પહેલાં જોઈ ગયા કે જીન કોને કહેવાય તો કે જીન છે એ તમારા કોઈ પણ ક્રોમોઝમ છે એનો ફંક્શનલ સેગમેન્ટ છે તો આ જીન એક્સપ્રેશન વિશે આપણે જોશું જેની અંદર આપણે ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન જેવી પ્રોસેસનો સ્ટડી કરીશું તો આપણે આ ફિગર દ્વારા જોઈએ કે ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય અને ટ્રાન્સલેશન કોને કહેવાય ડેડ સીટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે ડીએનએ છે એ કેવું છે તો કે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર એટલે કે ડીએસ ના ફોર્મમાં છે હવે ડીએનએ માંથી ફર્ધર શું બનશે આરએનએ બનશે અને આર કેવો કેવું હશે સિંગલ સ્ટેન્ડર્ડ હશે તો ડીએનએમાંથી આર એનએ બનવાની પ્રોસેસને શું કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ સિંગલ સ્ટેન્ડર્ડની અંદર કન્વર્સ કન્વર્ઝન કન્વર્ટ થાય છે તો આખી પ્રોસેસને ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે તો આ ટ્રાન્સક્રિપ્શન દરમિયાન ત્રણ આ ટ્રાન્સક્રિપ્શન છે એ ત્રણ સ્ટેજમાં થાય છે ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિએશન નેક્સ્ટ છે ઇલોંગેશન અને થર્ડ છે ટર્મિનેશન તો આ ઇનિશિએશનની પ્રોસેસમાં કયા કયા એન્ઝેમ યુઝ થાય છે પ્રમોટર કેવું હોય હવે ઇલોંગેશન કેમ થાય છે અને આ પ્રોસેસનું ટર્મિનેશન એટલે કે એન્ડિંગ કેમ થાય છે એ બધી પ્રોસેસ છે આપણે ટ્રાન્સક્રિપ્શનની અંદર જોઈશું નેક્સ્ટ છે ટ્રાન્સલેશન તો કે જ્યારે હવે તમારું ડીએનએ છે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ અહીંયા કીધું મેં ડીએનએમાંથી શું બનશે તો કે આર એનએ બનશે આરએનએ કેવું છે સિંગલ સ્ટેન્ડર્ડ છે હવે આ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએમાંથી ફર્ધર શું બનશે પ્રોટીન બનશે આ પ્રોટીન બનશે તો હવે આર એનએમાંથી પ્રોટીન બનવાની જે પ્રોસેસ છે એને ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે છે તો કે કોઈપણ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ એનએ છે એમાંથી કોઈપણ પ્રોટીન બને છે પ્રોટીન છે કે જે બોડીના કોઈપણ ભાગને એટલે પ્રોટીન એન્ઝાઇમ્સને કે કોડ કરે છે એ પ્રોસેસને શું કહેવાય છે ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે છે વાઇઝ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન પણ ત્રણ પ્રોસેસની અંદર થાય છે ઇનિશિએશન ઇલોંગેશન અને ટર્મિનેશન તો ઇનિશિએશનની અંદર રિબોઝોમ્સનો યુઝ થાય છે તો રિબોઝ રિબોઝોમ્સ કેવા હોય છે કયા ટાઈપના હોય છે ઇનિશિએશન કેમ થાય છે પ્રોસેસનું ઇલોંગેશન કેમ થાય છે એટલે કે એ લાંબુ કેમ થાય છે અને ફોર નેક્સ્ટ સ્ટેપ છે ટર્મિનેશન કે આનો પ્રોસેસનો એન્ડ કેમ થાય છે એ આખી બધું સ્ટડી આપણે ટ્રાન્સલેશનની અંદર કરીશું નાવ છે બી સબ પોઇન્ટ ધેટ ઇઝ અ જીનેટિક કોડ તો કે આપણી બોડીની અંદર જે કોડ છે જીનેટિક કોડ જે કોઈપણ પ્રોટેસથી કમાઈને એસિડને કોડ કરે છે એ કોડ વિશે આપણે ભણીશું તો કે ટ્રીપલેટ કોડ કેવા હોવા જોઈએ એના ડિજનરેસી છે એની પોલારિટી છે એને આ વુબોલ ફિનોમ આ બધાનો સ્ટડી છે એ આપણે બી પોઈન્ટની અંદર કરીશું નાવ મૂવિંગ ઓન ટુ ધ યુનિટ થ્રી યુનિટ થ્રીની અંદર આપણે ભણીશું મ્યુટેશન તો કે મ્યુટેશન કોને કહેવાય તો કે જનરલી આપણું જે ડીએનએ છે ક્રોમોઝોમ એની અંદર વેરિએશન આવી જાય છે આ ન્યુક્લિયો અંદર થોડો ઘણો ચેન્જ આવી જાય છે જેના કારણે આપણું એકચ્યુઅલ જે ક્રોમો ક્રોમોઝોમ છે એમાં થોડો ઘણો ચેન્જ આવે છે આ ચેન્જને શું કહેવાય છે મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે મ્યુટેશનના બે ટાઈપ છે કયા કયા તો કે સ્પોન્ટેનિયસ મ્યુટેશન અને ઇન્ડ્યુસ મ્યુટેશન હવે જનરલી તમારા જે ડીએનએ છે એટલે કે ક્રોમોઝોમ છે એમાં જનરલી થોડા રેન્ડમ થોડા ઘણા ચેન્જ થતા જ હોય છે પણ એ ચેન્જ રેર હોય છે જનરલી બહુ જાજો બધું ચેન્જ છે એ જોવા મળતો નથી એટલે કે મ્યુટેશન સેલ્સની અંદર થતું જ હોય છે પણ આ મ્યુટેશન છે એ બહુ સ્લો હોય છે એટલે કે એનો રેટ બહુ ધીમો હોય છે તો આવા મ્યુટેશનને કહેવાય સ્પોન્ટેનિયસ મ્યુટેશન જે આપમે થતું હોય છે તેમાં કોઈ પણ એજન્ટની જરૂર પડતી નથી બીજો ટાઈપ છે ઇન્ડ્યુસ મ્યુટેશન તો કે ઇન્ડ્યુસ મ્યુટેશન એટલે કે એવું મ્યુટેશન કે જેની અંદર તમારે બહારથી કોઈ કેમિકલ્સ કોઈ એજન્ટ છે એ અંદર નાખવો પડે છે જેના કારણે તમારા સેલ્સનું ક્રોમોઝોમ છે એ બદલાઈ જાય છે એટલે અલ્ટર થઈ જાય છે તો આવા મ્યુટેશનને ઇન્ડ્યુસ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે અને આ મ્યુટેશન છે એનું પ્રો પ્રૂફ આપતું એક પ્રેક્ટિકલ એક પ્રેક્ટિકલ છે જેટલી રેપ્લિકા પ્લેટ મેથડ એનો પણ તમારે આઠ મિનિટની અંદર સ્ટડી કરવાનો છે નાવ ઇફેક્ટ એટ ડીએનએ લેવલ ઇઝ ધ ટ્રાન્ઝિશન ટ્રાન્સવર્શન ડેટ ઇઝ અ ટ્રાન્સવર્શન પછી છે ડિલિશન એડિશન ઇન્સર્શન ટ્રાન્ઝિશન આ બધી જ પ્રોસેસ છે એનો પણ તમારે સ્ટડી કરવાનો છે ઇન્સર્શનની અંદર શું થશે તો કે તમારા જે ક્રોમોઝોમ છે એની અંદર બહારથી કોઈ એક્સ્ટ્રા ન્યુક્લિયોટાઇડ છે એ ઇન્સર્ટ થશે ડિલિશનની અંદર તમારા જે ક્રોમોઝોમ છે ને એની અંદરથી ઓલરેડી કોઈ ન્યુક્લિયોટાઈટ છે ડિલીટ થશે ટ્રાન્ઝિશનની અંદર તમારો જે ન્યુક્લિયોટાઇડ છે એનો કોઈ પ્યુરિન બેઝ છે એ બીજા પ્યુરિનથી ટ્રાન્સફર થશે અને કોઈ પણ પિરિમિડિન બેઝ છે કોઈપણ પીરિનથી ટ્રાન્સ ટ્રાન્સફર થશે તો આખી આ પ્રોસેસ છે એને તમારે સ્ટડી કરવાનો છે હવે આપણે આગળ વાત થઈ તેમ હવે આપણે જોશું બી સબ પોઇન્ટ જેમાં જે મોલેક્યુલર બેઝિસ ઓફ મ્યુટેશન તો કે જ્યારે મ્યુટેશન થઈ છે સેલ્સની અંદર તો મેં પહેલાં કીધું એની જેમ ઇન્ડ્યુસ મ્યુટેશનની અંદર તમારે કોઈ પણ કેમિકલ એજન્ટ છે ફિઝિકલ એજન્ટ છે કે કોઈ પણ બાયોલોજીકલ એજન્ટ છે એ તમારે સેલ્સમાં એડ કરવો પડે છે જેના કારણે મ્યુટેશન છે એ કોઝ થાય છે તો આમાં આપણે જોઈશું પહેલાં કેમિકલ એજન્ટમાં તો કે ફાઈબ્રોમો યુરાસિલ છે નાઇટ્રોસ એસિડ છે અને ઓરેન્જ છે એ ત્રણ ટાઈપના કેમિકલ એજન્ટ છે કે જેની તમારા ડીએનએ પર શું અસર થાય તમારે એ જોવાનું છે નેક્સ્ટ છે ફિઝિકલ એજન્ટ તો કે ફિઝિકલમાં છે અલ્ટ્રાવાયોલેટ રેડિયેન તો કે અલ્ટ્રાવાયોલેટ રેડિયશન છે એની અસર તમારા ક્રોમોઝોમ પર શું થાય છે તમારું ડીએનએ અલ્ટર કેમ થાય તમારે એની અસર જોવાની છે નેક્સ્ટ છે ઇન બાયોલોજિકલ મ્યુટાજન જેની અંદર તમારે ફાજ એમયુ નો સ્ટડી કરવાનો છે કે ફાજ એમયુ છે તમારા ક્રોમોઝોમને કઈ રીતે અલ્ટર કરે છે એનું તમારે સ્ટડી કરવાનો છે નેક્સ્ટ છે હવે જે પ્રોસેસ છે મ્યુટાજનની મ્યુટેશનની એની અંદર અલગ અલગ બીજા પણ ટાઈપ્સ મ્યુટેશન ભણવાના છે જેની અંદર છે સાયલન્ટ મ્યુટેશન છે સાયલન્ટ મ્યુટેશન છે સેન્સ મ્યુટેશન છે નોન સેન્સ મ્યુટેશન છે ફ્રેન્ડશીપ મ્યુટેશન છે રિવર્સ મ્યુટેશન છે એમાં ટ્રુ રિવર્ઝન છે સપરેશન મ્યુટેશન છે આ બધા જ મ્યુટેશનના જે ટાઇપ્સ છે તમારે એનો પણ સ્ટડી કરવાનું છે માં સ્ટડી કરવાનું છે તમારે આગળના જે સબ પોઈન્ટ છે ક્લાસ ઓફ બેક્ટેરિયલ મ્યુટન્ટ્સ એની અંદર ડ્યુટ્રીશિયલ મ્યુટન્ટ રેઝિસ્ટન્સ છે મોર્ફોલોજિકલ અને કન્ડિશનલ મ્યુટન્સ છે આ તમારા મ્યુટન્સ છે જે એના ટાઈપ્સ ભણવાના છે મ્યુટન્સ એટલે કે એવો ઓર્ગેનિઝમ એટલે કે એવો સેલ્સ કે જેનું ક્રોમોઝોમ છે અલરેડી અલ્ટર થઈ ગયું છે કે જેની અંદર મ્યુટેશન આવી ગયું છે આવા સેલ્સને મ્યુટન તરીકે ઓળખવામાં આવે છે અને એવા એજન્ટ કે જે મ્યુટેશન ક્રિએટ કરે છે તો મ્યુટેશનનો રેટને વધારે છે જેને મ્યુટાજન તરીકે ઓળખવામાં આવે છે આપણે પહેલાં જોઈ ગયા તેમ કેમિકલ મ્યુટાજન ને ફિઝિકલ મ્યુટાજન અહીંયા લાઇકવાઇઝ દેટ

D sub point that is a repair mechanism. વોટ ઇઝ ધ રિપેર મિકેનિઝમ તો કે સેલમાં એકવાર મ્યુટેશન થઈ ગયું છે તો સેલ પાસે એવી એબિલિટી છે એવી કેપેસિટી છે કે જે તમારા મ્યુટેટ મ્યુટેટ થઈ ગયેલા ક્રોમોઝોમ્સને રિપેર કરી શકે છે તો સેલ્સની એવી તમારી રિપેર મિકેનિઝમનો તમારે સ્ટડી કરવાનો છે એમાં ડાયરેક્ટ રિપેરમાં છે ફોટો રિએક્શન પછી રિમૂવલ ઓફ એપિસાઈટ છે એક્સિશન રિપેર છે મેચ રિપેર છે અને એસઓએસ રિપેર છે આ પાંચ ટાઈપની અલગ અલગ રિપેર મિકેનિઝમ છે જે સેલ્સની અંદર આવેલી હોય છે તમારા બધી જ રિપેર મિકેનિઝમ છે હાઉ ટુ વર્ક સેલમાં કેમ વર્ક

એન્ડ ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ આ બે વસ્તુનો સ્ટડી કરવાનો છે એ સબ પોઈન્ટની અંદર ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ બેક્ટેરિયલ પ્લાઝમિટ તો કે જનરલી તમારા બેક્ટેરિયલ સેલ્સ છે કે તમારો ઇકોલાયનો સેલ્સ છે તો જે ઇકોલાયનો સેલ્સ છે એની અંદર આ વસ્તુ આવેલી છે તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ડીએસ ડીએનએ તો એને કહેવાય છે ક્રોમોઝોમલ મટિરિયલ જનરલી તમારા સેલ્સ પાસે ક્રોમોઝોમ સિવાયનું એક્સ્ટ્રા જીનેટિક મટીરિયલ આવેલું હોય છે જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે વોટ ઇઝ અ પ્લાઝમિડ તો કે ઘણા સેલ્સ પાછે એક્સ્ટ્રા ક્રોમોસોમલ મટિરિયલ આવેલું હોય છે જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે તમારે આ યુનિટની અંદર આ પ્લાઝમિડ છે એની પ્રોપર્ટી એની કમ્પેટિબિલિટી અને એનું મેન્ટેનન્સ તો કે સેલ્સની અંદર એ મેન્ટેન કઈ રીતે રહે છે એનું તમારે સ્ટડી કરવાનો છે બીજું છે તમારું ટ્રાન્સપોર્ઝેબલ એલિમેન્ટ નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ઝેબલ એલિમેન્ટ વોટ ઇઝ ધ ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ તો કે જનરલી તમારું જે આ જીનેટિક મટીરિયલ છે ડબલ સ્ટન્ડેડ ડીએનએ એની અંદર અમુક અમુક એવા ભાગ આવેલા હોય છે જેને કહેવાય ટ્રાન્સપોર્ઝેબલ એલિમેન્ટ્સ જે જનરલી શું થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ જાય છે અહીંથી મૂવ થઈ અને અહીંયા જતા રહે છે અહીંયા અહીંયા આવી જાય છે આ ભાગ છે એ આ એક નંબરનો પોર્શન આ બે નંબરનો પોર્શન આ એક અને આ તો આ ભાગ છે એ મૂ થઈ અને તમારા અહિયાં જ તોરે છે એક નંબર વાળો અને અહીંયાથી કટ થઈ જાય છે ઘણીવાર કટ થાય છે અને ઘણીવાર એનું કોપી પેસ્ટ થાય છે અને ઘણીવાર કટ અને પેસ્ટ થાય છે ડિપેન્ડ કરે છે કે કયા ફેમિલીને બિલોંગ કરે છે તો આ જે એલિમેન્ટ છે એને કહેવાય છે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સની અંદર બે ટાઈપની મિકેનિઝમ થાય છે પહેલી કટ એન્ડ પેસ્ટ અને સેકન્ડ ટાઈપની છે કોપી અને પેસ્ટ ઘણીવાર તમારું જે એલિમેન્ટ છે એક જગ્યાથી કટ થઈ જાય છે અને બીજી જગ્યાએ જઈને જોઈન્ટ થઈ જાય છે જેને કટ પેસ્ટ કહેવાય છે અને ઘણીવાર તમારું જે ટ્રાન્સપોર્જેબલ જે એલિમેન્ટ છે એનું પહેલાં કોપી થાય છે અને એ કોપી છે એ બીજી કઈ રહીને ત્યાં જઈને સેટ થઈ જાય છે એને કોપી પેસ્ટ કહેવાય છે તો આ ટ્રાન્સપોર્જેબલ એલિમેન્ટ છે એને જમ્પિંગ જીમ તરીકે પણ ઓળખવામાં આવે છે જે શું કરે છે તમારા ક્રોમોઝોમની અંદર એક પ્લેસમાંથી બીજી પ્લેસમાં ધારો કે આ એક પ્લેસ છે તો અહીંથી જઈને અહીંયા જઈને ટ્રાન્સફર થઈ જાય છે અહીંયા જઈને જોઈન્ટ થઈ જાય છે તો એને જમ્પિંગ જીમ તરીકે પણ ઓળખવામાં આવે તમારે એનો પણ સ્ટડી કરવાનો છે નેક્સ્ટ છે તમારે પ્લાઝમિડના ટાઈપ્સ પણ જોવાના છે ટાઈપ્સ ઓફ પ્લાઝમિડ ટાઈપ્સ ઓફ પ્લાઝમિડની અંદર શું શું આવશે તો કે એની અંદર છે આર પ્લાઝમિડ છે રેઝિસ્ટન્ટ પ્લાઝમિડ છે પછી એફ પ્લાઝમિડ છે ફર્ટિલિટી વેક્ટર પ્લાઝમિડ છે આ બધા જ પ્લાઝમિડનો તમારે સ્ટડી કરવાનો છે નેક્સ્ટ છે તમારે જે એલિમેન્ટ છે જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ એની અંદર બે ફેમિલી બિલોંગ કરે છે આઈએસ એલિમેન્ટ અને ટીએન એલિમેન્ટના છે એલિમેન્ટ છે એનો તમારે સ્ટડી કરવાનું છે ના મૂવિંગ ઓન ટુ ધ બી સબ પોઈન્ટ ધેટ ઇઝ અ બી સબ પોઇન્ટ રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન જેની અંદર આપણે ઓપેરોન મોડલનો સ્ટડી કરવાનો છે ઓપેરોનમાં એક લેક ઓપેરોન છે અને એક ટીઆરપી ઓપેરોન છે લેક એટલે ઇલેક્ટ્રોસ ઓપેરોન અને ટીઆરપી મીન્સ ટિપ્ટોફાન ઓપેરોન આ બે ઓપેરોનનો છે આપણે અહીંયા સ્ટડી કરવાનો જનરલી જ્યારે તમારા જે માઇક્રોબ્સ છે કે કોઈ પણ સેલ્સ છે એ જનરલી એઝ અ ન્યુટ્રિશન તરીકે મોનો જ યુઝ કરે છે એ પોતે ડાયસેકરાઇટ છે એને ખોરાકમાં પ્રિફર કરતા નથી કારણ કે જે મોનો છે એને જે ડાયજેસ્ટ કરવાના જે એન્ઝાઇમ્સ છે એ સેલ્સમાં ઓલરેડી પ્રેઝન્ટ જ હોય છે કીપિંગ એન્ઝાઇમ હોય છે જ્યારે ડાયસેકેરાઈટ છે એમાં શું હોય છે કે બે મોનો યુનિટ છે એની વચ્ચે બોન્ડ હોય છે જેને બોન્ડ તોડવા માટે જે એન્ઝેમ્સ જોતા હોય છે એન્ઝેમ સેલ પાસે એઝ એઝ ઓલવેઝ હોતા નથી અને એની એન્ઝેમ્સ છે એ જ્યારે કોઈ પણ ડાયસેકરાઇટના ફો કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એ એન્ઝેમ છે એને સિન્થેસાઇઝ કરવા પડે છે અને જેની માટે સેલ્સને એનર્જી છે એનો યુઝ કરવો પડે છે એટલે કન્ઝ્યુમ કરવી પડે છે એટલા માટે જનરલી કોઈ પણ સેલ્સ છે માઇક્રોબ્સનું સેલ એ ડાયસેકરાઇટને પ્રિફર કરતું નથી પણ જ્યારે તમારા સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની અંદર એટલે કે સેલના સરાઉન્ડિંગની અંદર મોનોસેકરાઇટ હોતું નથી ત્યારે એની પાસે કોઈ ઓપ્શન રહેતો નથી ત્યારે એને ડાયસેકરાઇટનો યુઝ કરવો પડે છે તો ડાય સેગરેટને યુઝ કરતો લેક્ટોઝ છે ઈ વન ઓફ વન કાઇન્ડ ઓફ ધ ડાયસેકરાઇટ મિક્સચર ઓફ ગ્લુકોઝ એન્ડ ગેલેક્ટોઝ બી બિટવીન ધ જોઈન્ટ બાય ગ્લાયકોસિડિક બોન્ડ તો આજે તમારો જે લેક્ટોઝ ઓપેરોન છે એની અંદર તમારે એનું કન્ઝપ્શન છે એ સેલ્સ કઈ રીતે કરે છે સેલ્સમાં જ્યારે સેલ્સ જ્યારે કોઈ પણ લેક્ટ્રોઝના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એ ડિગ્રેડ કરતાં એન્ઝાઇમ્સ એ કેમ ફોર્મ થાય છે અને લેક્ટોઝ સેલ્સમાં અંદર એન્ટર કઈ રીતે થાય છે અને ફર્ધર એનું ડાઇઝેશન કઈ રીતે થાય છે એનો તમારે સ્ટડી કરવાનો છે અને નેક્સ્ટ છે બીજો છે ટીઆરપી ઓપેરોન એટલે કે ટ્રિપ્ટોફાન ઓપેરોન ટ્રિપ્ટોફાન ઇઝ વન કાઇન્ડ ઓફ અમાઈનો એસિડ એના પણ તમારે ઓપેરોન છે એનો પણ તમારે સ્ટડી કરવાનું છે નાઉ મૂવિંગ ઓન ટુ ધ સી સબ પોઈન્ટ ધેટ ઇઝ અ સી સબ પોઈન્ટ ઇઝ અ ફંડામેન્ટ ઓફ ઓરિજોન્ટલ એન્ડ વર્ટિકલ જીન ટ્રાન્સફર જનરલી જે જીન ટ્રાન્સફર છે એકમાંથી બીજામાં જીન ટ્રાન્સફર થાય છે એના બે ટાઈપ છે ફર્સ્ટ છે એ ઓરિજોન્ટલ જીન ટ્રાન્સફર અને નેક્સ્ટ છે એ વર્ટિકલ જીન ટ્રાન્સફર તો કે ફર્સ્ટ ઓફ ઓલ ઓરિજોન્ટલ જીન ટ્રાન્સફર કોને કહેવાય તો કે જનરલી એ પેરેન્ટ્સ છે એમાંથી નવા જે બે ડોટર સેલ બને છે તો બે ડોટર સેલ્સની અંદર એના ડીએનએ છે એ ટ્રાન્સફર થાય છે એ આપણે પહેલાં જોઈ ગયા કે ડબલ સ્ટેન્ડેડ ડીએનએ છે એ પેરેન્ટ્સમાંથી એના ડોટર સેલ્સની અંદર ટ્રાન્સફર થાય છે તો પેરેન્ટ્સમાંથી ડોટર સેલની અંદર એનું ક્રોમોઝોમ અથવા જીન ટ્રાન્સફર થવાની પ્રોસેસને કહેવાય છે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર એટલે કે પેરેન્ટ્સમાંથી જીન છે એ એના ડોટરની અંદર ટ્રાન્સફર થાય છે એને કહેવાય હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર પણ વર્ટિકલ જીન ટ્રાન્સફરની અંદર શું થાય છે તો કે વર્ટિકલ જીન ટ્રાન્સફરની અંદર પેરેન્ટ્સ કે ડોટલ એવું કંઈ હોતું નથી પણ એક મેચ્યોર સેલ્સની અંદરથી બીજા મેચ્યોર સેલની અંદર એક મેચ્યોર સેલની અંદરથી બીજા મેચ્યોર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થાય છે આ પ્રોસેસને કહેવાય છે વર્ટિકલ જીન ટ્રાન્સફર આમાં પેરેન્ટ્સ દ્વારા કોઈ નવી જનરેશન કે નવો રોટર સેલ છે એ ફોર્મ થતો નથી પણ બે સરખે સરખા જ સેલ્સ વચ્ચે જીન છે એ ટ્રાન્સફર થાય છે તો એને કહેવાય છે વર્ટિકલ જીન ટ્રાન્સફર આ વર્ટિકલ જીન ટ્રાન્સફરની જે પ્રોસેસ છે એની અંદર આપણે અલગ અલગ ટાઈપના ટાઈપ ભણવાના છે તો કયા કયા ટાઈપ છે તો કે એની અંદર ટાઈપ છે પહેલું છે ટ્રાન્સફોર્મેશન છે ટ્રાન્સડક્શન છે અને કોન્જ્યુગેશન આ ત્રણે ત્રણ છે એ વર્ટિકલ જીન ટ્રાન્સફરના ટાઈપ છે ફર્સ્ટ ઓફ ઓલ વર્ટિકલ જીન ટ્રાન્સફરની અંદર આપણે શું ભણીશું તો કે ફર્સ્ટ ટ્રાન્સફોર્મેશન તો કે ટ્રાન્સફોર્મેશનની અંદર આપણે કોઈપણ ગ્રામ પોઝિટિવ સેલ્સ લઈશું એક અને એક ગ્રામ નેગેટિવ સેલ્સ લઈશું ગ્રામ પોઝિટિવ સેલ્સની વચ્ચે જીન ટ્રાન્સફર કેમ થાય છે અને ગ્રામ નેગેટિવની વચ્ચે જીન ટ્રાન્સફર કઈ થાય કઈ થાય છે એ આપણે અહીંયા જોશું આપણને ખબર છે કે ધીર ઇઝ અ ડિફરન્સ બિટવીન ગ્રામ પોઝિટિવ સેલ્સ એન્ડ ગ્રામ નેગેટિવ સેલ્સ ધારો કે આ તમારો ગ્રામ પોઝિટિવ સેલ્સ છે તો ગ્રામ પોઝિટિવ સેલ્સની સેલ હોલની ઉપર કોઈપણ ટાઈપનું આઉટર લેયર એટલે કે લિપિડ બાય લેયરની પ્રેઝન્સ જોવા મળતી નથી જ્યારે ગ્રામ નેગેટિવની અંદર શું થાય છે તો કે એની સેલ હોલની ઉપર આ તેનું સેલ હોલ છે તો એની સેલ હોલની ઉપર એક્સ્ટ્રા લિપિડ બાય લેયરની પ્રેઝન્સ છે એ જોવા મળે છે તો ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ વચ્ચે આ મેન ડિફરન્સ છે કે ગ્રામ પોઝિટિવ વચ્ચે ઉપર લિપિડ બાય લેયર હોતું નથી જ્યારે ગ્રામ નેગેટિવ સેલ્સની સેલ સેલવોલની ઉપર લિપિડ બાય લેયરની પ્રેઝન્સ જોવા મળે છે તો ગ્રામ નેગેટિવ સેલ્સ અને ગ્રામ પોઝિટિવ સેલ્સ વચ્ચે એટલે કે એ ગ્રામ પોઝિટિવ નેગેટિવમાં જીન ટ્રાન્સફર કઈ રીતે થાય છે તેનો સ્ટડી આપણે કરશું ક્યાં તો કે ટ્રાન્સફોર્મેશનની અંદર અને નેક્સ્ટ ટાઈપ છે જેટ ઇઝ અ ટ્રાન્સડક્શન તો કે ટ્રાન્સડક્શનની અંદર આપણે શું કરશું તો કે ટ્રાન્સડક્શન છે જનરલી વાયરસ દ્વારા થાય છે તો કે વાયરસ દ્વારા જીન ટ્રાન્સફર કઈ રીતે થાય છે એનો આપણે સ્ટડી કરવાનો છે તો આપણે એમાં શું જોઈશું જનરલી વાયરસ દ્વારા રીન ટ્રાન્સફર કઈ રીતે થાય છે તો કે જનરલી વાયરસ કેવા છે તો કે વાયરસ છે એ થ્રેસોલ્ડ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ તમે લિવિંગ પણ ના કહી શકો અને લોન લિવિંગ પણ ના કહી શકો જ્યારે એ બાર એન્વાયરમેન્ટમાં અંદર હશે ફ્રી ફોર્મમાં ત્યારે એના લોન લિવિંગ ફોર્મમાં હશે પણ જ્યારે કોઈ પણ એના હોસ્ટના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એના લિવિંગ ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય છે આપણે અહીંયા જોઈએ ફિગરની અંદર ધારો કે આ કોઈ ઇકોર એનો સેલ છે આ તમારો ઇકોલાઇનો સેલ છે અને આ તમારો બેક્ટેરિયો ફાસ એટલે કે બેક્ટેરિયલ વાયરસ છે જેનું આ બારનું આવરણ છે ને કેપ્સિડ કહેવાય છે આ એના લેગ્સ એટલે કે સ્પાઇક છે અને આ એનું ક્રોમોઝોમલ મટિરિયલ છે જનરલી જ્યારે કોઈ પણ બેક્ટેરિયો ફાસ્ટ છે એના હોસ્ટના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એનું ડીએનએ મટિરિયલ છે એ હોશની અંદર ટ્રાન્સફર કરશે એટલે તમારું બેક્ટેરિયલ સેલ્સ છે એની અંદર તમારો આ તમારા વાયરસનું જેનેટિક મટિરિયલ આવી ગયું અને વાયરસ છે એમટીસ થઈ ગયો એની અંદર હવે જેનેટિક મટિરિયલ રહેશે નહીં હવે શું થશે જેમ જેમ તમારા ઇકોલાઇનનું જે ક્રોમોઝોમ જે રેપ્લિકેટ થશે એમ એમ તમારા વાયરસનું ડીએનએ મટિરિયલ પણ રેપ્લિકેટ થશે અને વાયરસ શું કરશે તમારા હોલ સેલની અંદર પોતાના કેપ્સિડ બનાવશે પોતાના સ્પાઇક બનાવશે પોતાનું જીનેટિક મટિરિયલ બનાવશે આ બધી વસ્તુ છે એ સેલ્સની અંદર બનાવશે આ બધી વસ્તુ બની ગયા પછી શું થશે તો કે હોસ્ટ સેલની અંદર બધી વસ્તુ છે એ ભેગી થઈ અને એનું આખું એક વાયરસ અલગ બનશે આખો વિરિયોન બનશે બેક્ટેરિયલ સેલ્સની અંદર આખું સ્ટ્રકચર બનશે વાયરસનું એને કહેવાય છે એસેમ્બલી જેને એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે અને નેક્સ્ટ તમારા વાયરસ છે એ તમારા હોસ્ટ સેલ છે એને બોસ્ટ કરી અને નવા વાયરસ છે એન્વાયરમેન્ટની અંદર રિલીઝ થઈ જશે આવું થશે તો આખી જે પ્રોસેસ છે છે આવે ટ્રાન્સડક્શન પ્રોસેસની અંદર શું થશે તમારો જે વાયરસ છે એ પોતાની અંદર તમારા બેક્ટેરિયાના જીનના અમુક ભાગને પણ કેરી કરશે અને બીજા નવા સેલ્સની અંદર ટ્રાન્સફર કરશે તો આ ટ્રાન્સડક્શનની પ્રોસેસ છે એના બે ટાઈપ છે કયા કયા તો કે જનરલાઇઝ ટ્રાન્સડક્શન અને રિસ્ટ્રિક્શન ટ્રાન્સડક્શન જેનો આપણે અહીંયા સ્ટડી કરવાનો છે નાવ નેક્સ્ટ ધેટ ઇઝ અ કોન્જુગેશન તો કોન્જ્યુગેશનની અંદર પ્લાઝમિડ છે જે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટિરિયલ એના દ્વારા જે જીન ટ્રાન્સફર થાય છે એનો આપણે સ્ટડી કરવાનો છે જેની અંદર આપણે એફ પ્લાઝમિટ છે એનો યુઝ કરી અને આપણો આખો કોન્જ્યુગેશનની પ્રોસેસ છે એનો સ્ટડી કરશું ધેટ્સ ઇટ થેન્ક યુ